maje bharatna vatsana be prakara se paya eni andar bharatno prakrutik varso ek prakare bijo bharatno sanskrutik varso vidyarthi mitra apne khyal hi aapko prakrutik varso ko nahi mare ane sanskrutik varso આ બંને વારસાને સમજવામાં ખૂબ જ જરૂરી છે કેટલો વારસો આપણે આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવ્યો છે કેટલો વારસો આપણે કુદરત દ્વારા પ્રાપ્ત છે બધું આપણા પૂર્વજોએ નથી આપેલું આપણા પૂર્વજોએ તો માત્ર ને માત્ર આપણે જે જીવન જીવવાની કળા શીખવાડી એ આપણો સાંસ્કૃતિક વારસો જ્યારે પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો બે પ્રકાર પડ્યા એમાં પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો પ્રાકૃતિક શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે તો પ્રકૃતિ એટલે તો પ્રકૃતિ એટલે એને કહેવાય ઘણી વખત ઘણા લોકો એવા હોય કે ભાઈ અલગ પ્રકૃતિનો માણસ છે અલગ અલગ જાતનો માણસ છે અલગ પ્રકારનો માણસ પ્રકાર શબ્દ આવે ત્યાં પછી જે પ્રકૃતિ છે એ માનવ સર્જિત નથી પ્રકૃતિ છે એ કુદરત સર્જિત છે કોઈ પાછું તમને એમ થાય કે પ્રાકૃતિક માંથી પ્રકૃતિ એ ગયા પ્રકૃતિ માંથી કુદરત પાસે ગયા તો કુદરત એટલે છે તો કુદરત એટલે જે માનવથી થોડો અલગ પડી અને પોતે પોતાનું સર્જન કરે છે એને કુદરતી કહેવામાં આવે દાખલા તરીકે સૌ પ્રથમ પ્રશ્ન આપણને એ થાય કે પેલા વડ કે પેલા ટેટા જ્યારે આવી બાબત આપણી પાસે આવીને પ્રશ્ન ઉપસ્થિત થાય કે પેલો વડલો કે પેલા ટેટા આ બેમાંથી એ કઈ જવાબ આપણે આપી શકતા નથી જે જવાબ મારીને તમારી પાસે નથી એનું નામ હિમાલય છે ઉત્તરમાં ભારતની હિમાલય નથી બરફથી છવાયેલો છે કોણે બનાવ્યો કેવી રીતે બનાવી ગયો એ ક્યાંક ઇતિહાસ આપણને થોડું કહે છે પણ મેં તમે જોયેલું નથી એટલે આપણે એમ કહીએ છીએ કે કોણ એવા કાર્યો કરી રહ્યો છે કે જે માત્ર બીજને વાવતા આપણને મોટું વૃક્ષ આપે કોણ એવું કાર્ય કરી રહ્યું છે કે જે પર્વતોમાંથી નાના નાના રસ્તો આપી ધૂળને બનાવે છે તો એ માત્ર ને માત્ર પ્રકૃતિ છે મકાન બનાવવા માટે આપણને બેલાની જરૂર પડે લેવા જવું હોય તો માત્ર ને માત્ર ભૂમિ પાસે જવું પડે તો ભૂમિ છે એ કુદરતી રીતે આપણને એમાંથી પ્રાપ્ત થાય તમામ જગ્યાએ બેલા પણ પ્રાપ્ત થતા નથી અમુક જગ્યાએ પ્રાપ્ત થતા હોય ત્યાંથી આપણે મેળવીએ છીએ એટલા માટે સાંસ્કૃતિક વારસો એટલે સ્પષ્ટ જે મનુષ્ય દ્વારા જે વારસો આપણા પૂર્વજે આપ્યો એ સાંસ્કૃતિક વારસો જ્યારે પ્રાકૃતિક વારસો એટલે આપણને આપણા પૂર્વજ કુદરતે આપેલી ભેટ તો પ્રાકૃતિક વારસાની જો વાત કરીએ તો સૌ પ્રથમ નાનકડા થઈ અને મોટા થાય છે તેવો એનો પગ આપણે જમીન ઉપર મૂકીએ છીએ એ જમીન મારી કે તમારી નથી પણ કુદરતે આપણને આપેલી છે એટલે સૌ પ્રથમ આ પૃથ્વી પર ભૂમિ દર્શ્યું જે કુદરતી આપે પ્રાકૃતિક વારસામાં બીજી નદીઓ ભારતની અંદર ઉત્તર ભારતની નદીઓથી માંડી અને દક્ષિણ ભારત સુધીની નદીઓ પૂર્વ અને પશ્ચિમની નદીઓ જે છે એ તમામે તમામ નદીઓ એ કુદરતી રીતે આપણને પ્રાપ્ત થયેલ વનસ્પતિ જીવન આપણને ખ્યાલ હોય તો જે સમયે લક્ષ્મણજી મૂર્છા પામી અને જમીન ઉપર પટકાઈ જાય છે ત્યારે હનુમાનજી જે વનસંજીવની વનસ્પતિ લેવા જાય છે અને એ પણ આપણને ખ્યાલ છે કે કઈ જગ્યાએ લેવા જાય છે એવો રામાયણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો તો એ વનસ્પતિ દ્વારા જે લક્ષ્મણથી સંજીવન થાય છે એ વનસ્પતિઓ એ પણ આપણને કુદરતી મળ કુદરત આપેલી અમૂલ્ય ભેટ છે એના વિશે આપણે વિસ્તારથી પણ કહીશું
એ મેને તમે બનાવેલા નથી માત્ર ને માત્ર પુત્રા આમૂલ્ય ભેટ છે આમ જોઈએ તો સૌપ્રથમ આપણને એમ લાગે કે જે ભૂમિ દ્રશ્યો નદીઓ વનસ્પતિ વન્ય જીવન આ બધું એકી નજરે આપણે જોઈએ તો એની અંદર તમામ બાબતો આવી જાય જંગલો નદીઓ તળાવો ભૂમિ પહાડો પર્વતો નદીઓ હિમાચલીય પર્વતો રણ પ્રદેશો અને જે ઊંચા નાના મોટા અસંખ્ય પહાડો અને એની અંદર રહેલા અલગ અલગ રંગના પથ્થરો એ તમામે તમામ બાબતો એ આપણા પ્રાકૃતિક વારસામાં છે મંદિર બનાવવું છે આરસની જરૂર પડશે જવું પડશે આપણે પહાડ પાસે અને એ પણ આરસના પહાડ પાસે બીજે ક્યાંથી આપણને પ્રાપ્ત નથી એટલે ભૂમિ દ્રશ્યની અંદર જોઈએ તો કેવા ભૂમિ દ્રશ્યો આપણને દેખાય ક્યાંક રણ ક્યાંક કાળી જમીન ક્યાંક ઊંચી ક્યાંક ટેકરા વાળી ક્યાંક ઊંચા પહાડો તો ક્યાંક કોતરો જોવા પ્રાપ્ત મળે છે તો ક્યાંક નદીઓ છે ક્યાંક ઝરણાઓ છે આ તમામે તમામ પ્રકારની ક્યાંક બંજર જમીન છે ક્યાંક જંગલો વાળી જમીન છે આ ભૂમિ દ્રશ્યોની અંદર આપણને અલગ અલગ પ્રકારે પ્રાપ્ત થાય છે બનાવવાનો ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ આપણે જમીન કે આ પ્રમાણે આમ હોય આ પ્રમાણે આમ હોય પરંતુ એ જમીન એ કુદરતે આપણને આપેલી અમૂલ્ય ભેટ છે ત્યારથી પછી આગળ વધીએ તો નદીઓ નદીઓ છે એ ભૂમિ દ્રશ્યનો એક પ્રકાર છે આમ જોઈએ તો કારણ કે જે જગ્યાએ ભૂમિ દ્રશ્યો નીચી છે એ નીચા ભૂમિ દ્રશ્યોની અંદર છે પર્વતોમાંથી વહેતું પાણી ભૂમિ દ્રશ્યો ઉપર જ આવે છે ત્યાંથી વહેતું 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 એ નીચાણવાળા વિસ્તાર ઉપર જાય છે એ ભૂમિ દ્રશ્યોનું નામ નદી પડે છે ઉત્તર ભારતની માંડી હિમાલયમાંથી નીકળતી નદીઓ દક્ષિણ ભારતની નદીઓ ગુજરાતની જોઈ તો નર્મદા નદી જે છેક આપણે મધ્યપ્રદેશમાંથી પ્રાપ્ત થઈ અને ગુજરાત સુધી આવે છે એ પણ ભેટ છે આપણે બીજું આવે છે વનસ્પતિ જીવન તો વનસ્પતિ જીવન એટલે માત્ર ને માત્ર વનસ્પતિ પર હું ને તમે આધાર રાખી જે સમયે ઇતિહાસની અંદર કોઈ પણ પ્રકારની દવાઓ નહોતી કોઈ પણ પ્રકારની વસ્તુઓ ખાવા નહોતી એ સમયે આપણે તમામ પ્રકારની જે ધાન્ય અનાજ દવાઓ ઔષધો એ બધું આપણને વનસ્પતિ પાસેથી પ્રાપ્ત થયું કહેવત છે ને લીમડો કડવો ખરો પણ એની છાયણી મીઠી લીમડો કડવો ખરો પણ ઔષધિમાં પ્રથમ નંબરે આવે છે એમ વનસ્પતિ જીવન એની ઉપર આપણે ખૂબ જ આધાર રાખવો પડે છે બીજી અન્ય વસ્તુઓ ખાઈ નથી શકાતી વનસ્પતિ ઘઉંનો છોડ વનસ્પતિમાં આવે બાજરાનો છોડ વનસ્પતિમાં આવે મગફળીનો છોડ વનસ્પતિમાં આવે એટલે માત્ર તમારું જીવન એ ક્યાંક વનસ્પતિ પર આધારિત છે એમ કેટલાક પશુઓ પણ એ વનસ્પતિ જીવન પર આધાર રાખે છે અને ત્યાંથી થોડુંક અલગ પ્રકારનું જીવન જોઈ તો મારી ને તમારી વચ્ચે જેમ આપણે સામાજિક પ્રાણી છીએ એમ જે પ્રાણીઓ જેને મારી અને તમારી સાથે ગમતું નથી એવા જે પ્રાણીઓ જેને આપણે હિંસક પ્રાણીઓ કહીએ છીએ જેને આપણે જળચર પ્રાણીઓ કહીએ છીએ જેને આપણે આપણાથી દૂર અથવા તો આપણે એનાથી દૂર રહીએ છીએ એવા પ્રાણીઓ જે વન્ય જીવનની અંદર જીવનારા પ્રાણીઓ છે વન્ય જીવન એટલે સામાજિક જીવનથી પડતું અલગ પ્રકારનું જીવન અને એ અલગ પ્રકારના જીવનની અંદર જેની અંદર હિંસક પ્રાણીઓ જે આપણને કોઈક ને કોઈક રીતે એ આપણી મદદ કરે છે ચામડુંથી માંડી હાડકાથી માંડી અને દરેક વસ્તુ કામમાં આવે છે એ પણ આપણા જીવનની અંદર થોડા ઘણો ભાગ ભજવે છે ત્યાંથી આગળ જઈએ તો સાંસ્કૃતિક વારસામાં જઈએ તો સાંસ્કૃતિક વારસો એટલે આપણા પૂર્વજોએ આપણને જે જીવન જીવવાની કળા શીખવાડી તે બહુ વ્યાપક કહીએ તો પ્રાગ ઐતિહાસિક સમય એટલે કે આજથી 5000 વર્ષ પહેલા
કેટલાક મંતવ્યો એવા છે કે ભગવાન કૃષ્ણ થઈ ગયા અને 5 વર્ષ થયા કેટલાક મંતવ્યો એવા છે કે ભગવાન રામ થઈ ગયા અને 10000 વર્ષ થયા પરંતુ પ્રાગ ઐતિહાસિક કા એ એવો એક સમય છે આજથી 5000 વર્ષ પહેલા એની જો સંસ્કૃતિ મને ને તમને જ્યાં પ્રાપ્ત થઈ છે એ આપણા ખોદકામ કરવાથી આપણને જ્યાં જે જગ્યાએ પ્રાપ્ત થઈ છે ખાસ કરી સિંધુ ખીણની સંસ્કૃતિ મોહેંજોદડો અને બીજા અન્ય જગ્યાએ ભારતની અંદર ખોદકામ કરવામાં આવ્યા ત્યાં ખૂબ જ પ્રાચીનમાં પ્રાચીન હોય તો 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાપ્ત એ પછીની જૈન તીર્થંકરો એના ચૈત્યો સ્તૂપો અને એના જે કઈ ગુફાઓ આપણને પ્રાપ્ત થાય છે અજંતા ઇલોરાની ગુફાઓ થી માંડી અલગ અલગ ગુફાઓ જે પ્રાપ્ત થાય છે અને આપણી નજીકમાં ઢાકની અંદર આવેલી ગુફાઓ એ પણ જૈન તીર્થંકરો દ્વારા બનાવવામાં આવેલી ગુફાઓ ગણવામાં આવે છે એ પ્રાપ્ત થાય છે એ આપણો સાંસ્કૃતિક વારસો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે મળશું ત્યારે આપણા ગુજરાત આપણું વિકસિત ગુજરાત એને લગતો જે કઈ આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એના વિશે આપણે શીખશું એની પહેલા ગુજરાતના અને તમને પણ દરેક નાગરિકને મારી સંપૂર્ણ વિનંતી છે કે ઘરમાં રહો અને સ્વસ્થ રહો અસ્તુ જય